જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે જામનગરવાસીઓને કોરોના વાયરસની મહામારી સામે લડવા તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી મિત્રો જામનગર જિલ્લામાં કોરોના વાયરસ સાથે અમે લડાઈ માટે અમે દરેક પગલાં અમે લઈ રહ્યા છીએ એમાં આપ સૌનો સાથ અને સહકાર બહુ અગત્યનો છે જ્યાં સુધી આપનો સાથ અને સહકાર મળે નહીં ત્યાં સુધી આ રોગને થાંભવા માટે અમારી બધી પ્રયાસ છે એ ટૂંકી પડે છે હાલમાં હું જાહેર જનતાને ફરીથી એક અપીલ કરું છું કે આપ કોઈ પણ ભીડભાડની જગ્યા ઉપર જવાનું આપ ટાળો એકબીજા સાથે જે સલામત અંતર છે એટલો આપ રાખો નમસ્કારની મુદ્રામાં જ એકબીજા સાથે આપણે ચર્ચા કરવાના છે સાથે વારંવાર પાણી અને સાબુથી આપણે હાથ ધોવા જોઈએ અને જે અગર એલ્કોહોલ બેસ્ડ સ્ટેરિલિયમ આપણી પાસે ઉપલબ્ધ હોય તો એનો પણ આપ ઉપયોગ કરો કોઈપણ જગ્યા ઉપર અફવાથી આપ ભરમાવશો નહીં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગમે તે જગ્યા ઉપર જે લોકો થૂકવા થૂંકે છે એને આપ રોકો અને બીજાને પણ આપ મદદ કરો અને સમજાવવાનો આપ પ્રયાસ કરો આપ પણ આપણી આજુબાજુને કોઈ પણ જગ્યા ઉપર પાન ખાઈને અગર કંઈ થૂકતા હોય તો એમને અટકાવવાનો પ્રયાસ કરો આપ સૌને હું ફરીથી જણાવું માગું છું કે માન્ય વડાપ્રધાનશ્રીએ જે બાવીસ તારીખે એટલે આવતીકાલે રવિવારના દિવસે જનતા કરફ્યુની અપીલ કરી છે જે સવારે સાંજ સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ચાલુ રહેવાના છે એમાં આપ સ્વેચ્છાએ સહકાર આપો આપણે જામનગરને મહામારીથી બચાવવા માટે જે કંઈ પ્રયાસ કરી રહ્યા છે એમાં આપ સૌ સહભાગી થાઓ એવી હું વિનંતી કરું છું સાથે સાથે મિત્રો એક અગત્યનું સૂચના આપવા માગું છું મારી પાસે નવસો પાંચ પેસેન્જરની લિસ્ટ છે જે લોકો વિદેશથી પાંચ તારીખથી અઢાર તારીખ વચ્ચે માર્ચમાં જામનગર આવેલા છે એ લોકોને અમે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેટલી હદે અમારી પાસે મોબાઈલ નંબર છે ત્યાં અમે સંપર્ક કરીએ છીએ પણ એમાં પણ સમય વ્યતીત થાય છે હું પબ્લિકને અપીલ કરું છું કે જે આપણા આજુબાજુ પાડોશી આપણા કુટુંબીજન સ્વજન કોઈ પણ જેને આપ ઓળખતા હશો અગર એ પાંચ તારીખથી અઢાર તારીખ વચ્ચે જામનગરમાં વિદેશથી પાછા ફર ફર્યા છે તો એ લોકો સ્વેચ્છાએ

આપ સૌને વિનંતી પણ કરવાના છે કે અમે જીજી કોરોના હેલ્પલાઇન અમે ઇશ્યુ કરી છે એ લગભગ જામનગરમાં વોટ્સએપના મીડિયા મારફતે લગભગ બધા લોકો સુધી પહોંચી ગયા છે પણ જ્યાં સુધી ન પહોંચ્યા હોય ત્યાં જામનગરની નીચે સ્ક્રોલ ઉપર આપ જોઈ શકો છો આ નંબર ઉપર આપ સંપર્ક કરીને કોઈ પણ કોરોના બાબતમાં અગર આપણે એવું લાગે કે આપને ઘરમાં કોઈ દર્દી છે કે આપ સ્વયં પીડિત છો યા કોઈ સિમ્ટમ્સ આપણામાં દેખાઈ આવે છે તો આપ આ નંબર ઉપર સંપર્ક કરીને અને હોસ્પિટલમાં આવ્યા વગેરે આપ ડાયરેક્ટ ડો ડૉક્ટરોને સાથે સાથે આપ વાત કરી શકો છો સાથે સાથે મારી એક વિનંતી છે કે છેલ્લા બે ત્રણ દિવસથી અમે જોઈ રહ્યા છીએ કે લોકો બિનજરૂરી આ કોરોના હેલ્પલાઇન ઉપર વાત કરે છે અપોલાઇટ લેંગ્વેજમાં પોલાઇટ લેંગ્વેજમાં વાત નથી કરતા અને સાથે સાથે એબ્યુસી ભાષામાં પણ વાત કરે છે મારી વિનંતી છે આપ સૌને કે કૃપયા કરીને આ બધા મારા નિષ્ણાત ડોક્ટરો છે એમની સાથે આ રીતે આપ લોકો વાત કરશો નહીં સાથે સાથે જે કંઈ વાતચીત ચાલી રહી છે એ બધું અમારા કોલ રેકોર્ડમાં આવે છે આપનો નંબર પણ અમે ટ્રેસ કરી રાખી છે એટલે વિનંતી છે કે જે કોઈ ઉપદ્રવી તત્વ અથવા જે કોઈ મિશ્ચિફ કરવાની ઈચ્છા ધરાતા હોય એનાથી પરહેજ કરો અન્યથા પોલીસ મારફતે અમે એના ઉપર યોગ્ય કાર્યવાહી પણ કરશું